હજુ પણ વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે અને આજે સૌથી પહેલી તસવીર અંબાજીની બતાવી છે અંબાજીના અનેક વિસ્તારોમાં આજે પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદનું એ વાતાવરણ જોવા મળ્યું મકાઈની સાથે મગફળીના પાકને નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે આ છૂટો છવાયો વરસાદ અંબાજીના અનેક વિસ્તારોમાં આજે વર્ષો છે ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વર્ષો હતો પરંતુ ખેડૂતોને એ વાતની ચિંતા છે કે પોતાના મોં સુધી આવેલો કોળીઓ હવે છીનવાઈ જવાનો છે છીનવાઈ જવાની ભીતિ લાગી રહી છે ડર લાગી રહ્યો છે કારણ કે આ સિઝનમાં આ વરસાદ નુકસાન કરે છે કારણ કે ચોમાસું સિઝન લેવાનો આ સમય છે અને એવામાં મગફળી ઉખેડ્યા પછી ખેતરોમાં ઢગલા પડ્યા હોય અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે જ્યારે નુકસાન થાય છે તો ખેડૂતને એ ખૂબ મોટો ફટકો ગણાય છે અને હજુ પણ જતા જતા મેઘરાજા ગુજરાતને ગમરોળવાના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાનો છે જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી થઈ છે સુરત ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગ મુજબ આ આગાહીની જે અમે વાત કરી રહ્યા છીએ કે એક દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની વાત છે અગિયાર અને બાર ઓક્ટોબરે જૂનાગઢ અને અમરેલીમાં વરસાદની આગાહી છે ભાવનગર ગીર સોમનાથ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી થઈ છે અને સાથે સાથે નર્મદા સુરત તાપી અને નવસારીમાં પણ વરસાદની આગાહી છે વલસાડ ડાંગ દાદરા નગર હવેલી અને દમણમાં પણ વરસાદ રહેવાનો છે અને વાત કરવી છે દુષ્કર્મના એ બહુચર્ચિત કેસની જે સુરતના માંગરોળથી સામે આવ્યો હતો માંગરોળના કેસમાં હવે સુરત રૂરલ એસપીનું નિવેદન સામે આવ્યું છે એમણે કહ્યું છે કે આ કેસની તપાસ માટે અમે એસઆઈટીની રચના કરાઈ છે આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું આરોપીઓ વિરુદ્ધ કુલ નવ ગુના દુષ્કર્મ કેસનો જે રામ સજીવન છે એ વોન્ટેડ છે એની સામે અત્યાર સુધીમાં નવ ગુના નોંધાયેલા છે આરોપી પાસેથી ફરિયાદીનું સિમકાર્ડ પણ કબજે લેવાયું છે આરોપી ભરૂચથી અજમેર જતી ટ્રેનમાં બેસી ગયો અને માંગરોળ દુષ્કર્મના કેસનો વોન્ટેડ આરોપી રામ સજીવન ઉર્ફે રાજુ રામ સબત વિશ્વકર્મા એ મુંબઈ અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી મળીને ત્યારબાદ પોલીસ એને દબોચ્યો છે. ચાલી રહી છે અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને જે SIT રચવામાં આવેલ હતી અને એમાં SIT સુપરવાઇઝિંગ અધિકારી તરીકે DYSP RR સરવૈયા હતા એમને જ તપાસ સોંપી દેવામાં આવેલી છે એટલે બચવા માટે અને રાજસ્થાનમાં એના કોઈ સાથીદાર હોય તો એની પાસે જવા માટે એ તૈયાર થયો હતો કોને મળવા જઈ રહ્યો હતો કોણ એના સાથીદાર છે રાજસ્થાનમાં એ અંગેની તપાસ પોલીસ કરી રહી છે અને એક પછી એક ઘટનાઓ ગુજરાતમાં સામે આવી રહી છે અને શરમથી માથું ઝૂકી જાય તેવી ઘટનાઓ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં પણ રોજે રોજ હોય છે વડોદરામાં ફરી એકવાર એક દુષ્કર્મની ઘટના સામે આવી એક વિધર્મીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની વાત છે વિધર્મી વાજિદ દિવાન સગીરાને હેરાન કરતો હતો માંજલપુરમાં ગરબા સાથે રમવા માટે દબાણ કર્યું અને સગીરાના ભાઈને પણ એ ધમકી આપતો હતો સગીરાએ પરિવારને જણાવતા મામલો સામે આવ્યો અને ત્યારબાદ સગીરાની માતાએ આ ફરિયાદ નોંધાવી છે એસીપી પ્રણવ કટારિયાનું નિવેદન સામે આવ્યું એમણે કહ્યું કે માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી છે સગીરાની માતાએ જે ફરિયાદ નોંધાવી છે એ આધારે અમે હવે તપાસ કરી રહ્યા છીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે જેમાં ભોગ બનનાર માઇનોર છે એમની માતાએ ફરિયાદ આપેલ છે કે એમની દીકરી જે માઇનોર છે એની એક એના મિત્ર સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક થયેલો અને ઇન્સ્ટાગ્રામ મારફતે એ લોકો એકબીજાના સંપર્કમાં આવેલા આ જે આરોપી છે એ આરોપીએ આ ભોગ બનનાર સાથે એકથી વધુ વાર શરીર સંબંધ બાંધેલો બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ

કોંગ્રેસના કોંગ્રેસના એકમાત્ર સાંસદ જે ગુજરાતમાં છે એમના પેટમાં તેલ લડાય છે અને એ ખોટા ખોટા બયાન આપણા ગુજરાતના માટે અને હિન્દુ તહેવાર માટે આપે છે તમે હિન્દુઓ તહેવારથી આટલા બધા વિરોધ કેમ છો જયારે ગુજરાતના દરેક લોકો સંપીને દરેક સમાજના લોકો દરેક ધર્મ ના લોકો સંપીને રહે છે ત્યારે તમે ભાગલા રાજનીતિ કેમ કરો છો અને બીજી બાજુ આરોગ્યના દુશ્મનો પણ એટલા જ બેફામ બન્યા છે તહેવારો આવે એટલે ગમે તેમ કરીને તમને સામાન પધરાવી દેવો ગમે તે રીતે ગ્રાહક સાથે છેતરપિંડી કરવી અને એટલા જ માટે અલગ અલગ શહેરમાં મોટા મોટા નામ હોય પરંતુ એમના દર્શન એટલા ખોટા હોય છે જ્યાં પહોંચતા જ તમારા પગ પાછા વળે એ પ્રકારની એમની વૃત્તિ હોય કારણ કે પૈસા તો એટલા તમારી પાસેથી લેવા લેવામાં આવે છે કે જ્યારે પોતે જમવા તમારી ભેગા બેઠા હોય મોંઘા દાટ મેનુ વચ્ચે પણ જ્યારે તમને પીરસવામાં આવે છે તે કચરો જે ખાઈને તમે બીમાર થઈ શકો છો અલગ અલગ તસવીરો તમને બતાવી છે કે અમદાવાદની એક જાણીતી બ્રાન્ડ છે જેના ઘીના ડબ્બા નકલી ઘી ભરીને વેચાઈ રહ્યું છે ગીર સોમનાથમાં ડુપ્લિકેટ તેલ બનાવવાની આખી આખી ફેક્ટરી ઝડપાઈ રહી છે અમદાવાદના ડીમાર્ટ જેવા પ્રતિષ્ઠિત કંપનીના ગોડાઉનમાંથી શંકાસ્પદ ડ્રાયફ્રુટ મળી આવે છે તો સુરેન્દ્રનગરમાં પ્રસાદ ખાધા બાદ ત્રીસ લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે એક તરફ દશેરા પહેલાં ફાફડા અને જલેબીમાં પણ મોટા પાયે લોકો ખરીદી કરતા હોય છે વેચતા પણ હોય છે પરંતુ બીજી બાજુ આ અલગ અલગ તસવીરો જે જોઈને તમે ચોંકી જશો કે થઈ શું રહ્યું છે તમારા આરોગ્ય સાથે તમારા હેલ્થ સાથે અને બીજી બાજુ અમદાવાદના અમદાવાદના અલગ અલગ શહેર અમદાવાદ અલગ અલગ વિસ્તારોમાં મનપા દ્વારા ફૂડ વિભાગની કાર્યવાહી થઈ રહી છે દશેરાના પર્વ પહેલાં ફરસાણની દુકાનોમાં જઈને તપાસ થઈ રહી છે પરંતુ ઘણી બધી દુકાનો એવી છે કે જેના નામ તો ખૂબ મોટા મોટા છે પરંતુ કામ કેવા છે જ્યારે આરોગ્યના અધિકારીઓ ત્યાં જઈને જુએ છે ત્યારે ખબર પડે છે કારણ કે આશ્રમ રોડ પરની ઓસવાલ કે જે આજુબાજુના વિસ્તારમાં જ ફેમસ છે અને ઓસવાલમાં જ્યારે દરોડા પાડવામાં આવ્યા તો આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા એટલી ગંદકી હતી કે જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ કહેવાય છે કે અમદાવાદની જૂની જૂની અને જાણીતી રેસ્ટોરન્ટ પૈકી એક છે પરંતુ ત્યાં જ્યારે તપાસ કરવામાં આવી તો આરોગ્યના અધિકારીઓ ચોંકી ગયા ત્યાંથી જલેબી અને ફાફડાના સેમ્પલ લેવામાં આવ્યા છે જોવાનું એ રહેશે કે આ ખાદ્ય છે કે પછી બિન ખાદ્ય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની સૂચના મુજબ દશેરાના તહેવારના લીધે આ ચેકિંગ કરવામાં આવ્યું છે એમાં અમે ખાસ કરીને એમનું રો મટિરિયલ હાઇજેનિક કન્ડિશન કેવી કંડિશનમાં બનાવવામાં આવે છે પછી કયું રો મટિરિયલ વાપરે છે એનું સેમ્પલિંગ કરીએ છીએ એનું ટીપીસી ચેક કરીએ તેલનું ટીપીસી જેમાં ફાફડા બનાવવામાં આવે છે એનું ટીપીસી ચેક કરીએ છીએ બરાબર પછી અમે જલેબી અને ફાફડાના સેમ્પલ લઈને એ લેબોરેટરીમાં મોકલ અને રાજકોટમાં પણ આરોગ્ય વિભાગ દરોડા પાડી રહ્યું છે દશેરા પહેલા આરોગ્ય વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે ડેરી હોય મીઠાઈ ફરસાણની દુકાનો હોય વેપારી હોય જેના પર દરોડા પાડવામાં આવી રહ્યા છે વાણિયાવાડ વિસ્તારમાં આજે સીતારામ વિજય પટેલ ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા છાસમાંથી મલાઈ કાઢીને બનાવાયેલા ઘીમાં એક કિલો ઘીના આઠસો રૂપિયા લેતા હતા ગાયનું ઘી છસો ને ચાલીસ રૂપિયા વેચાતું હતું ભેંસના ઘીના એક કિલોના ભાવ પાંચસો ને એંસી રૂપિયા છે અલગ અલગ મીઠાઈમાં પણ કલરનો ઉપયોગ થઈ રહ્યો છે અને આ તમામ વસ્તુઓ સામે આવતા એમના નમૂના લેવામાં આવ્યા છે અને વડોદરાની લેબમાં મોકલવામાં આવશે સીતારામ પટેલ ડેરી દ્વારા એમની છે છે ચેકિંગ થયું જોવાનું રહેશે કે આ આ ફૂડ પણ કેટલું યોગ્ય ખાવાલાયક અને રાજ્યમાં તહેવારોની આ સિઝન છે લોકોને બહારનું ખાવું ફાફડા જલેબી ખાવી ખૂબ પસંદ હોય છે દશેરાના દિવસે ગુજરાતીઓ લાખો કરોડો રૂપિયાના ફાફડા જલેબી દશેરાના દિવસે ઝાપટી જતા હોય છે પરંતુ આ કેવા તેલમાંથી બને છે કેવી વસ્તુઓમાંથી તૈયાર થાય છે એ જોવાની જવાબદારી પણ આપણી સૌ કોઈની છે આરોગ્ય વિભાગની પણ એટલી જ છે અને એટલા જ માટે રાજ્યનો આરોગ્ય વિભાગ ફૂડ સેફ્ટીના અધિકારીઓને સૂચના આપી રહ્યું છે કે ફાફડા જલેબીનું વેચાણ થતું હોય ત્યાં તપાસ કરો તપાસમાં ફૂડના અધિકારીઓની ટીમ લગાવવામાં આવી છે રાજ્યના અલગ અલગ શહેરોમાં આ પ્રકારની ટીમ કામ કરી રહી છે પરંતુ સૌથી ચોંકાવનારી વાત હું આપણા સુધી પહોંચાડું કે આ ટેસ્ટમાં મોકલેલા રિપોર્ટ જ્યારે આવે છે ત્યાં સુધી તો તમે અને હું બધા જ લોકો ફાફડા જલેબી ખાઈ ચૂક્યા હોઈએ છે પંદર દિવસથી લઈને એક મહિના સુધીનો ટાઈમ લાગતો હોય છે પછી આ તમામ ડ્રામાનો કોઈ મતલબ નથી રહેતો અત્યારે દશેરા આવી રહ્યા છે ત્યારે આપણા રાજ્યમાં જે ફાફડા જલેબી ખાવાનો એક રિવાજ છે તે આ બે દિવસમાં એનું ઉત્પાદન વેચાણ વધશે અને ખરીદી વધશે આ ટાઈમે પણ કોઈ લેભાગુ તત્વો ખોટું કરીને ભેળસેળ કરીને લોકોના આરોગ્યને જોખમમાં ન મૂકે એના માટે પણ અમારી ટીમને વિજલન કરવામાં આવે છે દરેક જિલ્લાના ડીઓને એમના વિસ્તારમાં જે ફાફડા હોય એ ઉત્પાદન કરતા વેચાણ કરતા આવેલી છે અને બીજી બાજુ સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લિકેટ ઘીનો પર્દાફાશ થયો છે અડાજણમાં અડાજણ બાદ વરાછામાંથી પણ એક ડુપ્લિકેટ ઘીનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે સુમૂલ ડેરીના નામે

અને ફૂડ વિભાગની ટીમ વરાસામાં વસંત ભીઘાની વાડી પાસે આવેલ પ્રાઇમ સ્ટોર તથા એનો અન્ય સ્ટોર એકેરોડ ઉપર આવેલ છે પ્રાઇમ સ્ટોર ત્યાં બંને જગ્યાએ રેડ કરવામાં આવેલ છે અને સુમુલ ગીના જે નમૂનાઓ છે તે લઈ પૂથકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે આ નમૂનાઓનું જે પૂથકરણ અહેવાલ આવશે તેના અનુસંધાનમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે બીજી બાજુ ઇન્દુબેનના ખાખરા કદાચ ગુજરાતીઓ વાતથી અજાણ નહીં હોય દેશ વિદેશમાં અમદાવાદથી આ નીકળતા ખાખરાઓ પહોંચે છે ઇન્દુબેનના નામથી આ ખાખરા વેચાય છે પરંતુ આ ખાખરામાંથી પણ જીવાત નીકળી છે ગ્રાહકે સીજી રોડની બ્રાન્ચમાંથી ખાખરા ખરીદ્યા નાના બાળકને ખાખરા ખાવા માટે આપ્યા હતા અને ત્યાં આ જીવાત નીકળી સ્ટોરના માલિકે વાત દબાવવા માટે રૂપિયા પરત આપવાની વાત કરી પરંતુ મામલો બહાર આવી ચૂક્યો છે ખૂબ ચોંકાવનારી વાત એ છે કે ઇન્દુબેન ખાખરાવાળાનો સ્ટોર ગુજરાતના અનેક જગ્યા પર છે દેશ વિદેશમાં અહીંયાથી એક્સપોર્ટ થઈ રહ્યા છે ત્યાં પણ હવે સ્ટોર ખુલી રહ્યા છે પરંતુ બધાની વચ્ચે જો એમની ક્વોલિટી આ પ્રકારની હશે તો ક્યાંથી તમને ચોખ્ખું મળશે એ પણ એક મોટો પ્રશ્ન છે અમદાવાદમાં ગિરિશ કોલ્ડ્રીંકની લાઇનમાં આગળ નામચીન છે ઇન્દુબેન ખાખરાવાળા બધી જગ્યા ઉપર ત્રણસો સાડા ત્રણસો રૂપિયા કિલોનો ભાવ છે એમનો આઠસો રૂપિયા એટલે આપણે વેરાયટી સમજીને હું કાલે લેવા ગયો તો આઠસો રૂપિયાના ભાવના ખાખરા બી અમે લીધા કે ભાઈ ટેસ્ટ માટે લીધા એમને લઈને અમે ઘરે આવ્યા ઘરે આવ્યા સવારે મોર્નિંગમાં અમે ખાખરા ખાવા માટે પેકેટ તોડ્યું મારા બાબાની બેબીએ બોલ્યું તો અંદરથી અયળો અને જીવાત નીકળી એટલે સવારે હું એમની જોડે ગયો તો એમણે મને પૈસા પાછા આપ્યા બરાબર મને કે તમે આટલા દૂરથી આવ્યા છો પેટ્રોલના બી આલો મેં મારે કંઈ નથી જોઈતું પણ તમે લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરો છો એ બંધ કરો અને બીજી બાજુ આરોગ્યની સાથે ચેડાની વાતો છે અને બીજી બાજુ લોકોની સુરક્ષા સાથે પણ ચેડા થઈ રહ્યા છે હેલ્મેટની અમલવારીને લઈને હાઈકોર્ટ આકરા પાણીએ છે હાઈકોર્ટે વારંવાર સરકારની ઝાટકણી કાઢી આદેશો આપ્યા પરંતુ તેમ છતાંય હેલ્મેટના નિયમોનું પાલન નથી થતું અમલવારી માત્ર કાગળ પર છે ફિલ્ડમાં નથી આવી વાત ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટે કરી છે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો એમણે કહ્યું કે તહેવારોના લીધે અમે અમલવારી નથી કરાવી શક્યા અમે વાહન ચાલકોને હેલ્મેટ આપી રહ્યા છીએ એવું સરકારે કીધું છે ગરબા આયોજનની બહાર પણ વિતરણ કરી રહ્યા દંડ ફરકારવાની જગ્યાએ હેલ્મેટનું વિતરણ કરાઈ રહ્યું છે તો હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને વેધક સવાલ પૂછો કે બીજા રાજ્યોમાં જાઓ અને જુઓ કે ત્યાં નિયમોનું પાલન કેવી રીતે થાય છે કેવી રીતે નિયમોનું પાલન કરે છે એ અંગે તમે ક્યારે વિચાર કર્યો છે ખરા આ વાત ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી છે અને બીજી બાજુ જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે હાથમાં લાકડી લઈને પહોંચેલા કોર્પોરેટર રચનાબેન જે યુજીએસના અધિકારીને ધમકાવવા માટે ગયા હતા અને એ હદે ધમકાવતા હતા કે હાથમાં લાકડી લઈને ટેબલ પર પછાડવા લાગ્યા બહેનનો ગુસ્સો સાતમા આસમાને પર હતો પરંતુ અધિકારીએ ધીરજ રાખી મહિલા કોર્પોરેટર ગઈકાલે જે બબાલ કરી હતી એ મામલામાં હવે એમણે પોલીસ ફરિયાદ કરી છે પીજીવીસીએલ કચેરીમાં જઈને દંડા સાથે અધિકારીને જેમણે ધમકી આપી હતી લાઈટ બિલ આઠ હજાર રૂપિયા આવી ગયું એમનું કહેવું એવું હતું કે સોલાર લાઇટ લગાવેલી છે તો પછી આઠ હજાર રૂપિયા લાઈટ બિલ કેમ આવ્યું અધિકારી અજય પરમારે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરજમાં રુકાવટ અને જાનથી મારી નાખવાની ધમકીની પણ ફરિયાદ થઈ છે એમના દ્વારા જણાવવામાં આવેલ છે કે જે આ કામના આરોપી છે રચનાબેન નંદાણીયા કે જે મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવે છે તેમના દ્વારા આ જે પીજીવીસીએલના નાયબ ઇજનેર છે તેમની કચેરીમાં જઈ અંદર પ્રવેશ કરી તેમની સાથે તે બાદ તેમના સ્ટાફ સાથે ગેરવર્તન કરી હાથમાં લાકડી રાખી અને ચેમ્બરમાં પ્રવેશ કરી અને તેમને સાથે લાકડી વડે માર મારવાની ધમકી આપી જે પીજીવીસીએલનું ડિપાર્ટમેન્ટ છે તેમના વિરુદ્ધ લોકોને ઉશ્કેરણી કરી સ્યુસાઇડ કરી લેવા બાબતની ધમકી આપી અને જે આ કર્મચારીઓ છે સ્ટાફ છે એમને પોતાની કાયદેસરની ફરજમાં રોકી ગુનાહિત બળ વાપરે અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે જે ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે વાત કરવી છે તમે સૌ કોઈએ સાંભળેલી એક કહાનીની કે દલા તરવાડીની એક કહાની સાંભળી છે ને રીંગણા લઉં ને બે ચાર અને લો ને દસ બાર ક્યાં કોને ફરક પડે છે બિલકુલ આવું જ ચાલી રહ્યું છે ગુજરાતમાં અધિકારીઓ અને સરકારના માણસો વચ્ચે દાહોદના ફતેપુરાની જે ઘટના સામે આવી જે જોઈને તમે ચોંકી જશો સરકારી અધિકારીઓની બેદરકારી એ હદે હતી કે મધ્યાહન ભોજનના સંચાલકોને સીધે સીધા એમણે સિક્કા પધરાવી દીધા સરકારી કર્મચારીઓના બદલે સંચાલકો જ બિલોમાં સિક્કા મારવા લાગ્યા મામલતદાર કચેરીના સિક્કા વાઉચર બિલો પર જાતે મારવા લાગ્યા આગલા મહિને રજૂ કરવાના બિલો પર જાતે સિક્કા માર્યા અને આખો મામલો બહાર આવ્યો મધ્યાહન ભોજન સંચાલકોએ મામલતદારના સિક્કા આપ્યા હતા મામલતદાર સાથે જ્યારે સંદેશ ન્યૂઝે વાતચીત કરી તો એમણે કહ્યું કે આમાં તો કંઈ ખોટું થયું જ નથી આ તો અમે જ એમને રાઇટ્સ આપ્યા છે તો સવાલ અહીંયા એ છે કે મામલતદાર પોતાના સહી સિક્કા કરવાનો અધિકાર બીજા માણસોને કેવી રીતે આપી શકે આ સૌથી મોટી વાત છે